કેટલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 1 અને પાઠ નંબર 2 છે બરાબર, એ આપણે પૂર્ણ કર્યા. તો હવે પાઠ નંબર 3 આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 3 નું નામ છે મહેનતનો રોટલો બોધ કથા બરાબર. હવે એમાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખવાનો છે બરાબર. આ મહેનતનો રોટલો છે એમની એક કથા છે, એ બોધ કથા છે, અને એમના લેખક છે તે પન્નાલાલ પટેલ છે. તો એમાં તમને વિકલ્પો આપેલા છે બરાબર. સૌ પ્રથમ તો આપણે વિકલ્પો જોઈએ. તો એમાં પહેલો વિકલ્પ છે, સાધુ મોચી પાસે શા માટે ગયા હતા બરાબર. તમને ચાર વિકલ્પ આપેલા છે, એમાંથી જે સાચો ઓપ્શન હોય એ શોધીને તમારે સામેના ચોરસખાનામાં લખવાનો છે. તો સાધુ મોચી પાસે શા માટે ગયા હતા, તો એ બી સી અને ડી વિકલ્પ છે કે પગરખા સીવડાવવા, આશીર્વાદ આપવા, પારસમણી આપવા કે શિષ્ય બનાવવા. તો એમનો જવાબ આવશે પગરખા સીવડાવવા. તો સામેના ખાનામાં લખવાનું છે એ વિકલ્પ બરાબર. પછી બીજું છે, મોચી ક્યાં રહેતો હતો, તો એમના વિકલ્પ છે કાશીમાં, હરિદ્વારમાં, મથુરામાં કે વૃંદાવનમાં બરાબર. તો એમાં ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ આવે છે કાશીમાં. તો અહીંયા તમને કાશીમાં છે એ અહીંયા એ ઓપ્શન લખેલો છે. પછી ત્રીજો વિકલ્પ છે, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો, સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો. તો એમાં આવશે પ્રામાણિકતા, ચતુરાઈ, કુશળતા કે કાબેલ્ય. તો શું આવશે, એ આવશે કે પ્રામાણિકતા. પછી ચોથું છે, મહેનતનો રોટલો બોધ કથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે, મહેનતનો રોટલો બોધ કથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે. તો એમનો જવાબ આવશે ડી બરાબર. ડીમાં જવાબ છે શ્રમનો. એમાં તમને ચાર વિકલ્પ હતા કે ધનનું, શિક્ષણનું, સુંદરતાનું કે શ્રમનું. તો કે આ બોધ કથામાં છે શેનું ગૌરવ હતું, તો કે શ્રમનું. પછી પાંચમો સવાલ છે, મહેનતનો રોટલો બોધ કથાના લેખક કોણ છે. આ પાઠ છે એ બોધ કથા છે, એમના લેખક કોણ છે બરાબર. પન્નાલાલ શાહ, પન્નાલાલ પટેલ, જ્યોતિન્દ્ર દવે કે રમણ સોની બરાબર. તો એમાં તમારો જવાબ આવશે પન્નાલાલ પટેલ બરાબર, જે તમે ઉપર જોઈ શકો છો. અહીંયા છે પન્નાલાલ પટેલ. તો વિકલ્પ આવશે બી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 2 બરાબર. પ્રશ્ન નંબર 2 છે, એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો બરાબર. આ પ્રશ્નોના ઉત્તર આપેલા છે એ આપણે એક એક વાક્યમાં લખવાના છે. તો હવે આપણે જોઈએ બરાબર. તો છે પહેલો સવાલ છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા, મોચી ભગત છે એ સ્વભાવે કેવા હતા. તો આપણે એમનો જવાબ લખીએ, મોચી ભગત સ્વભાવે સાચુકલા, અલ્પવિરામ પ્રામાણિક અને સંતોષી હતા. મોચી ભગત સ્વભાવે સાચુકલા, અલ્પવિરામ પ્રામાણિક અને સંતોષી હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરો જ્યારે લખો ત્યારે ખાસ કરીને તમારે અલ્પવિરામ છે, સિંગલ કોમા છે, ડબલ ઇન્ડેન્ટ કોમા છે બરાબર, પૂર્ણ વિરામ છે, તો એનું તમારે છે એ ખાસ ધ્યાન રાખીને પૂર્ણ કરવાની. તમને અહીંથી PDF છે મોકલવામાં આવે, એમાંથી ને તમારે જોઈને પૂર્ણ કરવાની છે બરાબર. વિડીયો તમારી સમજ માટે છે. બીજું, સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા, સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા. તો
બીજાનો જવાબ આપણે લખીશું સાધુએ 1.5 રૂપિયામાં પગરખા લીધા સાધુએ 1.5 રૂપિયામાં પગરખા લીધા બરાબર પછીનો છે ત્રીજો સવાલ મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે બરાબર તો હવે આપણે ત્રીજાનો જવાબ લખીશું મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે જો જોઈ લેજો મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે બરાબર એને સિંગલ ઇન્વિટેશન કોમામાં લેવાનો છે સિંગલ કોમા કરવાના છે આગળ સાધુ કહે છે એમની આગળ બે ડોટ કરવાના છે અને પછી સિંગલ કોમામાં લખવાનું છે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો બરાબર ત્યાં સિંગલ ઇન્વિટેશન કોમા છે એ પૂર્ણ થાય છે અને છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું છે પછીનો ચોથો સવાલ છે મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું ચોથો સવાલ મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું તો એમનો જવાબ આવશે મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા બરાબર આ તમારા ચાર પ્રશ્નો છે અહીંયા પૂર્ણ થયા હવે પછીનો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમો પ્રશ્ન છે મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા તો એમનો જવાબ આવશે મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા છેલ્લે અલ્પવિરામ આવશે કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા નહોતા બરાબર કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા નહોતા છેલ્લે શું આવશે પૂર્ણ વિરામ આવશે બરાબર પછીનો આવશે હવે તમારો છઠ્ઠો સવાલ છે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા બરાબર છઠ્ઠો સવાલ છે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા તો આપણે લખીએ એમનો જવાબ મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા મોચી ભગત છે એ નવા ઓજાર ક્યારે વસાવી શક્યા તો કે મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા છેલ્લે પૂર્ણ વિરામ આવશે પછીનો છે સાતમો સવાલ માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે તો આપણે એમનો જવાબ લખીશું મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પછી અલ્પવિરામ પણ કામ કરવા માટે આપ્યા છે ફરીવાર બોલું છું મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બરાબર હાથ અને પગ વચ્ચે શું આવશે ડેશ આવશે બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા અલ્પવિરામ પણ કામ કરવા માટે આપ્યા છે અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ હવે પછીનો આઠમો સવાલ છે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે તો એમનો આપણે જવાબ લખીએ છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે બરાબર પછી એની બાજુમાં છે બે ડોટ કરવાના છે પછી સિંગલ કોમામાં લખવાનું છે આપ ખરા સાધુ
બરાબર આપ ખરા સાધુ સિંગલ કોમા પૂર્ણ કરવાના છે અને અહીંયા તમારે ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે બરાબર તો અહીંયા તમારો આ આઠમો સવાલ છે એ પૂર્ણ થાય છે પછી પેજ નંબર 16 ઉપર બરાબર પેજ નંબર 16 ઉપર નવમો સવાલ છે મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે તો આપણે અહીંયા લખીએ મહેનતનો રોટલો બરાબર એ સિંગલ કોમામાં આવશે મહેનતનો રોટલો સિંગલ કોમા પૂર્ણ પાઠમાંથી આપણને આ બોધપાઠ મળે છે અહીંયા પછી ઉપર ડોટ કરવાનું નીચે સિંગલ બરાબર આપણને આ બોધપાઠ મળે છે તો ઉપર ડોટ કરવાનું નીચે કોમા કરવાના છે અલ્પવિરામ કરવાનું છે મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે બરાબર મહેનતનો રોટલો પાઠમાંથી આપણને આ બોધપાઠ મળે છે મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે બરાબર અહીંયા મહેનતની કમાણીથી જ છે ત્યાંથી તમારે છે અહીંયા ડબલ કોમા કરવાના છે બરાબર અને અહીંયા ડબલ કોમા છે એ પાછા પૂર્ણ થાય છે હવે આપણે પ્રશ્ન નંબર છે તે 3 જોવાનો છે પ્રશ્ન નંબર 3 છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો બરાબર તો એમાં પહેલું છે સાધુને ક્યારે નવાઈ લાગી સાધુને ક્યારે નવાઈ લાગી તો આપણે લખીશું એમનો જવાબ ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું બરાબર જોજો બરાબર બે ડોટ કરવાના છે અને ડબલ કોમામાં લખવાનું છે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે શું કહે છે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે અહીંયા તમારે પછી સાધુ મહારાજ શું કહે છે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે અલ્પવિરામ સાધુ મહારાજ અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને સિંગલ ડબલ કોમા છે એ તમારે પૂર્ણ કરવાના છે ત્યારે સાધુને નવાઈ લાગી ત્યારે સાધુને નવાઈ લાગી તો અહીંયા તમારે ડોટ પૂર્ણ વિરામ છે એ તમારે મૂકવાનું છે પછીનો છે તે બીજો સવાલ છે બીજો સવાલ છે સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત સાધુની જગ્યાએ તમે હોત તો શું કરત તો એમનો આપણે જવાબ લખીએ સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનો ગુજરાન ચલાવત હું સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનો ગુજરાન ચલાવત બરાબર અહીંયા તમારે પૂર્ણ વિરામ કરવાનું છે પછી કારણ કે કરીને પછી અલ્પવિરામ આવશે ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે બરાબર આ તમારો બીજો સવાલનો જવાબ છે એ પૂર્ણ થાય છે હવે પછી આપણે જોઈએ ત્રીજો સવાલ છે મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત તો આપણે એમનો જવાબ લખીએ મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત બરાબર મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત
તો હવે આપણે જોઈએ ઉપર ડોટ કરવાનો નીચે અલ્પવિરામ કરવાનો છે પછી લખવાનું છે કારણ કે જીવનમાં ઉમંદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે ફરીવાર બોલું છું મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત પછી બાજુમાં ડોટ અને અલ્પવિરામ કરવાનું છે કારણ કે જીવનમાં ઉમંદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે છેલ્લે પૂર્ણ વિરામ આવશે જો વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય પરથી પૂર્ણ કરો ત્યારે ખાસ આ તમારે વિરામ ચિહ્નો છે બરાબર રસ્વાય દીર્ઘ છે એની ભૂલ ન થાય એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું બરાબર તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો બરાબર તો આપણે એમાં લખવાનું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તો એમાં પહેલું આપેલું છે મારી પાસે સીવેલા તૈયાર નથી પહેલું વાક્ય છે તો આ વાક્ય મોચી ભગત બોલે છે કે સાધુ બોલે છે તો એમાં જવાબ આવશે મોચી ભગત તો તમારે પહેલામાં લખવાનું છે મોચી ભગત પછી બીજું છે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકું તો બીજામાં કોણ બોલે છે તો કે મોચી ભગત બરાબર પછી ત્રીજું છે હરામનો પૈસો મને ન ખપે તો ત્રીજું વાક્ય છે હરામનો પૈસો મને ન ખપે તો આ વાક્ય છે એ મોચી ભગત બોલે છે પછી ચોથું છે આ કાચી દુકાનને પાકી કરો બરાબર આ કાચી દુકાનને પાકી કરો તો આ વાક્ય છે એ સાધુ બોલે છે મોચી ભગતને કહે છે જવાબ આવશે સાધુ બરાબર હવે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો તો એમાં તમારે અધૂરા વાક્યો આપેલા છે એને આપણે પૂર્ણ કરવાના છે તો પહેલું વાક્ય છે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે તો તમારે ત્યાંથી ચાલુ કરવાનું છે કે સાંજે જવું છે શું વાક્ય લખવાનું મારે પરમ દિવસે સાંજે જવું છે અલ્પવિરામ માટે ઢીલ ન થાય બરાબર માટે ઢીલ ન થાય છેલ્લે છે ડબલ કોમા પૂર્ણ કરવાના અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે પછી બીજું છે બીજું વાક્ય મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા હવે લખવાનું છે જૂઠું બોલે છે આખી દુનિયા છે એ જૂઠું બોલે છે એમ જ તમે માનો છો બરાબર છેલ્લે ડબલ કોમા છે એ પૂર્ણ કરવાના છે અને છેલ્લે પૂર્ણ વિરામ આવશે બરાબર આ તમારા અધૂરા વાક્યોની છે એ પૂર્તિ થઈ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર અહીંયા 15 અને 16 છે એ પૂર્ણ કર્યા પાઠ નંબર 3 બરાબર તો હવે પેજ નંબર 17 છે એની ઉપર પ્રશ્ન નંબર 6 છે બરાબર પેજ નંબર 17 અને પેજ પ્રશ્ન નંબર 6 છે તો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું બરાબર અત્યારે આપણે અહીંયા પ્રશ્ન નંબર 5 સુધી રાખીએ